नमस्ते बाळ मित्रों, ई लर्निंग क्लास में आप सर्वे बाळकोनु स्वागत करू छू। बाळ मित्रों, आज आपणे विषय पर्यावरण जोईए अने पर्यावरण विषय में पाठ पहेलो आपणे शीखी गया जेनुं नाम हतुं मारुं कुटुंब। कुटुंब एटले परिवार, आपणो परिवार, बराबर ने? आ पाठ आपणे शीख्या, पण अहींया पाठ एकनो भाग बीजो शीखवानो छे। पहला आपने पहलो भाग कर्यो, बराबर ने? हवे एमा आपने शीख्या हता परिवार कोने कहेवाय, एटले के कुटुंब कोने कहेवाय। हवे तमने मैं केटलाक प्रश्नो पण आप्या हता, ए तमे रोजिंदा जीवन में एटले के तमे घरे आ बधा सगा संबंधीओने बोलावो छो, ओळखो छो अने शुं कहेवाय। परंतु आजे हूँ तमने फरी वखत आ पहला समझ आपीश, बराबर? चालो, हवे आपणो कुटुंब, मैं तमने कीधुं हतुं के कुटुंब कोने कहीए छीए? आपणे बधा एक घरमां साथे रहीए छीए, जेमां मम्मी, पप्पा, भाई, बहेन, काका, काकी, दादा, दादी बधा साथे होय छे। आ आपणो परिवार एटले के आपणो कुटुंब छे। हवे आ कुटुंबमां आपणे सगा संबंधीओ कोण कोण थाय? तो कि भाई पप्पा छे, एना पप्पा, ए आपणा शू थाय, तमे शू कहीने बोलावो छो? दादा। अने तमारा पप्पाना मम्मी, एने तमे शू कहीने बोलावो छो? दादी। एटले दादा अने दादी ए आपणा पप्पाना मम्मी अने पप्पा थाय छे, बराबर ને? હવે તમે નાના નાની કોને કહો છો? મમ્મીના ઘરે જાઓ, મમ્મી તમને લઈ જાય મામાના ઘરે, બરાબર ને? ત્યાં કોણ હોય છે? નાના અને નાની, એટલે કે તમારા મમ્મીના મમ્મી એ તમારા શું થાય? નાની. અને તમારા મમ્મીના પપ્પા તમારા શું થાય? નાના. આ તો તમને ખબર છે બધાને, બરાબર ને? તમે બોલાવો છો ને દાદા અને દાદી, નાના અને નાની. એવી જ રીતે તમારા પપ્પાના નાના ભાઈ તમારા શું થાય છે? પપ્પાના ભાઈને તમે શું કહીને બોલાવો છો? કાકા, બરાબર ને? કાકા. અને એની પત્નીને શું કહો છો? કાકી. કાકા અને કાકી. હવે મમ્મીના ઘરે જ્યારે જાઓ છો, મામાના ઘરે, બરાબર ને? તો ત્યાં આગળ તમે તમારા મમ્મીના ભાઈને શું કહીને બોલાવો છો? મામા. અને મામાની પત્નીને શું કહી શકાય? મામી. મામા અને મામી. પપ્પાની બહેનને શું કહો છો? ફોઈ, બરાબર? અને તમારા મમ્મીની બહેનને શું કહીને બોલાવો છો? માસી. પપ્પાની બહેનને ફોઈ કહેવાય અને મમ્મીની બહેનને માસી કહેવાય. પપ્પાના ભાઈને કાકા કહેવાય અને મમ્મીના ભાઈને મામા કહેવાય. આ બધું તમને ખબર છે, તમે બોલાવો છો બધાને, બરાબર ને? એટલે તમને ખ્યાલ છે. એટલે આ મારો કુટુંબ પાઠની અંદર આપણે હવે ભાગ બીજામાં કેટલાક સવાલ જવાબ ખાલી જગ્યાઓ લેવાની છે. તો બાળકો, તમારે ધ્યાનથી જોવાનું છે, મને સારી રીતે જવાબ આપવાનો છે અને પછી સુંદર અક્ષરે લખવાનું પણ છે. ચાલો ત્યારે તૈયાર. હવે જુઓ, અહીંયા આપણે કેટલીક ખાલી જગ્યાઓ આપી છે. ખાલી જગ્યામાં આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા. હું વાંચું છું, તમારે ધ્યાનથી જોવાનું અને સાંભળવાનું છે, પછી મને જવાબ આપવાનો છે. પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય. તમારા પપ્પા છે, એના પપ્પાને શું કહી શકાય? ઘરમાં કોણ છે વડીલ? દાદા. તો પપ્પાના પપ્પાને શું કહેશો? દાદા. શું કહેવાય? દાદા. હવે બીજી ખાલી જગ્યા. મમ્મીના બહેનને ખાલી જગ્યા કહેવાય. તમારા મમ્મી છે, એમની બહેન હોય, એમને તમે શું કહીને બોલાવો છો? માસી, બરાબર ને? મમ્મીની બહેનને શું કહી શકાય? માસી.
હવે ત્રીજી ખાલી જગ્યા પપ્પાના નાના ભાઈને ખાલી જગ્યા કહેવાય. તમારા પપ્પાના નાના ભાઈને શું કહીને બોલાવો? કાકા. બરાબર છે, શું કહી શકાય? કાકા. હવે ચોથી ખાલી જગ્યા મમ્મીના પપ્પાને ખાલી જગ્યા કહેવાય. મામાના ઘરે જાઓ છો, તમારા મમ્મીના પપ્પા હોય એને શું કહીને બોલાવો છો? નાના. શું કહીને બોલાવાય? નાના. હવે જુઓ બાળકો, અહીંયા આગળ કેટલાક સવાલ જવાબ છે જે તમને મેં હોમવર્કમાં આપ્યા હતા, પણ આપણે અહીંયા ફરી વખત કરવાના છે, તમને શીખવા માટે આપ્યા હતા, બરાબર ને? હવે જુઓ, પપ્પાના મમ્મીને શું કહેવાય? તમે લખ્યો હતો ને જવાબ, પપ્પાના મમ્મીને શું કહેવાય? ઘરમાં કોણ છે? પપ્પાના મમ્મીને શું કહીને બોલાવો છો? દાદી. તો તમારે અહીંયા લખવાનું, પપ્પાના મમ્મીને દાદી કહે વાય. પપ્પાના મમ્મીને દાદી કહેવાય. તમારે લખી લખીને પાકું કરવાનો, એટલા માટે તમને અક્ષર પણ સારા સુધરશે અને પાકું પણ થઈ જશે. બધું લખીને જ પાકું કરવાનું, બરાબર? હવે બીજો સવાલ, પપ્પાની બહેનને શું કહેવાય? તમારા પપ્પાની બહેન હોય એને તમે શું કહીને બોલાવો છો? ફઈ. બરાબર ને? પપ્પાની બહેનને ફઈ, ફઈ અથવા ફોઈ પણ કહી શકાય. હવે ત્રીજો સવાલ, મમ્મીના ભાઈને શું કહેવાય? મમ્મીના ભાઈને શું કહીને બોલાવીએ? પપ્પાના ભાઈને તો કાકા કહીએ, બરાબર ને? મમ્મીના ભાઈને મામા. જવાબમાં લખવાનું, મમ્મીના ભાઈને મામા કહે વાય. ચોથું છે, મમ્મીના મમ્મીને શું કહેવાય? તમારા મમ્મી હોય એમના મમ્મીને શું કહીને બોલાવો છો? નાની. બરાબર ને? તો જવાબ કેવી રીતે લખશો? મમ્મીના
मम्मी ने नानी कहे वाय। तो आ हता सवाल जवाब। हवे अहीं आपणे खरा खोटानी निशानी करवानी। वाक्य साचुं होय तो सामे साचानी निशानी करवानी अने वाक्य खोटुं होय तो त्यां चोकडीनी निशानी करवानी। हवे तमे जुओ पेलुं वाक्य हुं वाँचुं छुं, ध्यानथी सांभळजो। पप्पानी बहेनने मासी कहेवाય। पप्पानी बहेनने मासी कहेवાય वाक्य साचुं छे के खोटुं? तमारा पप्पानी बहेनने तमे मासी कहीने बोलावो छो? नहीं, शुं कहीने बोलावो छो? फोई। बराबर ने? तो अहींया आ वाक्य केवुं छे? खोटुं छे। तो त्यां तमारे चोकडीनी निशानी करवानी। हवे बीजुं वाक्य जुओ। मम्मीना मम्मीने नानी कहेवાય। तमारा मम्मी होय એમના મમ્મીને તમે શું કહીને બોલાવો છો? નાની। તો આ વાક્ય કેવું થયું? સાચું કે ખોટું? સાચું। બરાબર ને? તો અહીંયા આવી રીતે સાચાની નિશાની કરવાની। ત્રીજું છે, ઘરમાં રસોઈ પપ્પા કરે છે। તમારા ઘરમાં રસોઈ કોણ કરે છે? પપ્પા કરે છે? નહીં, કોણ કરે છે? મમ્મી કરે છે, બા કરે છે। તો આ વાક્ય કેવું છે? સાચું કે ખોટું? ખોટું। તો અહીંયા ચોકડીની નિશાની કરવાની। હવે ચોથું છે, બાળકોને પપ્પા રમાડે છે। આપણે પાઠ સમજાવ્યો હતો ત્યારે ખ્યાલ છે ને, બાળકોને કોણ રમાડે છે? પપ્પા। એવું વાક્ય આવ્યું હતું ને? તો આ વાક્ય કેવું છે? સાચું। તો અહીંયા સાચાની નિશાની કરવાની। તો આ હતા ખરા ખોટા। બરાબર? હવે જુઓ બાળમિત્રો, આપણે પર્યાવરણ પાઠ એકનો ભાગ બીજો શીખ્યા। એમાં ખાલી જગ્યા, ખરા ખોટા અને કેટલાક સવાલ જવાબો પણ હતા। તમારે તમારી ફેરબુકમાં લખવાનું અને સાથે પાકો પણ કરવાનું। ધીમે ધીમે લખો પણ ખૂબ સારા અક્ષરે લખજો। બરાબર? અને પાકો કરજો। ઓકે બાળકો, આજ માટે એટલું જ। થેન્ક યુ।